આજે આપણે જોઈશું ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્ન બેંકના પ્રશ્નો જોઈશું ઓગસ્ટ 2022 એકમ કસોટીના. તો આ વિડીયો ખાસ જોજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચેપ્ટરનું નામ છે નિયંત્રણ અને સંકલન. આ ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો છે? ચેતાતંત્રની નામ નિર્દેશન સાથેની આકૃતિ દોરી તેના કાર્ય સમજાવો. બીજું છે મગજની રચના સમજાવો. પરાવર્તી ક્રિયા એટલે શું તેના ઉદાહરણ લખો. કરોડરજ્જુ વિશે ટૂંક નોંધ લખો. મગજ અને ચેતાતંત્ર બંને ટોપિક પણ પૂછાયેલા. વનસ્પતિમાં પ્રકાશ વર્તન સમજાવો. વનસ્પતિના અંતઃસ્ત્રાવના નામ અને કાર્ય સમજાવો. મધુપ્રવાહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે તેમ સમજાવો. પછી છે મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ વિશેની માહિતી આપો. લકવા કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે તેની શરીર પર થતી અસરો જણાવો. એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો છે? પહેલો ક્વેશ્ચન છે દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગની આકૃતિ સહિત વર્ણન કરો અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. જે માર્ચ 2020માં પણ પૂછાયેલું હતું. પછી છે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાની આકૃતિ દોરી સમજાવવું. પછીનો ક્વેશ્ચન છે એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાના રિલેટેડ મોટા પ્રશ્નો 4 ગુણ માટે છે. એસિડ બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી કરશો તે સમજાવો. એસિડ બેઝની પ્રબળતા તમે pH મીટરની મદદથી કરી શકશો. પ્રતિ એસિડનું ઉદાહરણ આપી કાર્ય સમજાવો. જે નિદાન કસોટીમાં બી પૂછાયેલું છે અને એકમ કસોટીમાં પણ પૂછાશે. પ્રતિ એસિડનું ઉદાહરણ આપી સમજાવો. ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગ જણાવો. પછી છે બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ પણ જણાવો. 2 માર્કમાં pH રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે. વિરંજક પાવડરનું સૂત્ર જણાવી તેનો ઉપયોગ લખો. જોડકા ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. કયા પદાર્થની pH કેટલી AMCQમાં પૂછાય. pH માપક્રમ વિશે ટૂંક નોંધ લખો. પછી છે જમીનમાં pHનું મહત્ત્વ, પાચનતંત્રમાં pHનું મહત્ત્વ અને pHમાં ફેરફાર થવાના કારણે દાંતમાં થતો સળવું એ સમજાવો. દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ સમજાવો અને મધમાખીના ડંખમાં pHનું મહત્ત્વ સમજાવો. અને તેનું સોલ્યુશન જોઈતું હોય તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, જ્યાંથી તમને સોલ્યુશન પણ મળી જશે અને ગણિતની એકમ કસોટીનું સોલ્યુશન પણ અહીં જ મળી જશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે સોલ્યુશનની, ત્યાં ખાસ જોજો. અને આની PDF ડાઉનલોડ કરવા ઈચ્છતા હો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓન કરી દેજો.